નમસ્કાર મિત્રો, હું છું હિતેશ ગઢવી અને તમે જોઈ રહ્યા છો એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલ. હું ઘણા બધા યર્સથી ફિઝિક્સ ભણાવું છું. ફિઝિક્સની અંદર જેમ કે મને ખબર પડી કે આવતીકાલે ધોરણ 11 ફિઝિક્સની એકમ કસોટી છે, ખબર હતી જ બેટા. 100 100 છોકરાની બેચ છે અમારી અહીંયા ઓનલાઈન ઓફલાઈન, તો એ લોકોના પણ એકમ કસોટી પેપર છે આવતીકાલે, બધાના છે. એકમ કસોટીની જે એક્ઝામ છે એમાં કાલે આપણું પહેલું ચેપ્ટર પૂછાવાનું છે, માપન તથા એકમ પદ્ધતિ. તો આ માપન તથા એકમ પદ્ધતિની અંદર ટોટલ 50 માર્ક્સનું પેપર આવશે, જેમાં 9 માર્ક્સના તમને જોડકા જોડો, ખાલી જગ્યાઓ એવું બધું પૂછીશું. બાકીનું જે છે એ તમને વિભાગ એ બી સીની અંદર, બાકીનો બી વિભાગ છે એની અંદર 2 માર્ક્સના 3 પ્રશ્નો, 3 માર્ક્સના 3 પ્રશ્નો અને 5 માર્ક્સના 1 પ્રશ્ન તમને એની અંદર પૂછાવાનો છે. એમાં સૌથી વધારે ચાન્સ માપન અને એકમો, પહેલું ચેપ્ટર ધોરણ 11 સાયન્સનું, એમાં પહેલો પ્રશ્ન જે તમને પૂછી શકે વધુમાં 3 માર્ક્સની અંદર એ છે સાર્થક અંકો નક્કી કરવાના નિયમો. હું તમને અહીંયા બધા પ્રશ્નો પણ આપીશ, ક્વેશ્ચન્સ પણ. મને પહેલાં આ સમજાવવા દો, કેમ કે આ ક્વેશ્ચન 3 માર્ક્સની અંદર પૂછાવાનો છે. સોરી, આ ક્વેશ્ચન 3 માર્ક્સની અંદર પૂછાવાનો છે, પ્લસ આમાંથી 2 એમસીક્યુ આવવાના છે. કેવા એમસીક્યુ? તો કે સાર્થક અંકોની સંખ્યા નક્કી કરો. તમને બધાને હું મસ્ત રૂલ્સ ખાલી એક વખત સમજાવી દઉં. હું પહેલાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપી દઉં ને બેટા, પછી આ નિયમો સમજાવું. જેને કરવું હોય એ કરો, ના સમજણ પડતી હોય. મારી ગેરંટી છે કે સાર્થક અંકો મેં સમજાવું, પછી તમને ના આવડે તો તમે મને કહેજો. જુઓ, પછી પહેલાં આપણે આવા બધા ક્વેશ્ચન લઈ લઈએ. અહીંયા એ ક્વેશ્ચન કે 0.0210, બી 0.1234, સી 20.20 ગુણ્યા 10^-3, ડી 2.025, વગેરે વગેરે. ઈ કોઈ કેવો આ સાર્થક અંક 127, આ 00 બરાબર 1 વગેરે વગેરે. આવા સાર્થક અંકો છેલ્લે આપણે નક્કી કરીશું. આ બધાના તમને આન્સર આપવાના છે. હું પોતે તમને સમજાવીશ ક્વેશ્ચન કેવા પૂછાય છે ચેપ્ટરની અંદર. એક તો પહેલો ક્વેશ્ચન તમને પૂછી શકે સાર્થક અંકો નક્કી કરવાના નિયમો, આ પહેલો ક્વેશ્ચન. બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કાલના પેપરની અંદર જોવા 100 100% મળશે. ઉદાહરણ પહેલું અને બીજું ઘનતાવાળા જે ઉદાહરણ છે ને, સાર્થક અંકોની સંખ્યાને આધારે આપણે એને રાઉન્ડ ઓફ કરવાનો હતો. ઉપર અંશમાં 2 ડિજિટ આપેલું હોય તો જે છેદમાં ભલે 3 ડિજિટ છે, આન્સર આપણો 2 ડિજિટમાં આવવો જોઈએ એવું માગે છે. ઉદાહરણ પહેલું અને બીજું. પછી હું સ્વાધ્યાયની વાત કરું. હા, ઉદાહરણ પહેલું, બીજું અને પાંચમું ખાસ પૂછશે. સ્વાધ્યાયની વાત કરું તો સ્વાધ્યાયની અંદર એક્સરસાઇઝ 1.1, 1.2, 1.3, આ બધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે આટલી એક્સરસાઇઝ કરીને જાઓ ને, આટલા ક્વેશ્ચન કરી જાઓ, તમારા પૂરેપૂરા માર્ક્સ છે, યાદ રાખજો. બરાબર, કોઈ કન્ફ્યુઝન ના રહે. કેમ કે ફિઝિક્સની અંદર એજ્યુ ગઢવીના સબસ્ક્રાઈબર્સ બી તમે જોઈ શકો છો, 12 11 12 સાયન્સની હાઈએસ્ટ રેકોર્ડ બ્રેકિંગ જો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાતા હોય ને કોઈ જગ્યાએથી, તો એ છે એજ્યુ ગઢવીના હાઈ વોલ્ટેજ સિરીઝ. જેમ કે તમે 10th અંદર ઘણું બધું તમે જોયું હશે કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ બધા પૂછાય છે, પણ 11 12 અંદર એજ્યુ ગઢવી તમને બહુ કામ લાગશે. બરાબર, 10th અમે લોકો એટલો બધો ટાઈમ હોતો નથી, બટ 11 12 બેસ્ટ પ્લેટફોર્મ એજ્યુ ગઢવી છે. અત્યારે જ નવા આવે તો હમણાં સબસ્ક્રાઈબ કરજો. બરાબર, અને આપણા ગ્રુપની અંદર જ્યાં તમને બધા જ પેપર સોલ્યુશન્સ PDF બધું જ અવેલેબલ કરીશું. 95860 95860 25 890, આની ઉપર હેલો સર કરીને મેસેજ કરજો. તમને બધા જ જાતની PDF અમે અવેલેબલ કરાવી દઈશું. આ પ્રશ્ન બેંક પોતે સોલ્વ કરીને તમને આપીશું અમે. બરાબર, તો સ્વાધ્યાય ખાસ સોલ્વ કરજો. 1.3, 1.4, 1.5, 1.8 અને 1.9, આટલું સ્વાધ્યાય કમ્પ્લીટ સોલ્વ કરીને જજો. આવતીકાલે એકમ કસોટીમાં મોસ્ટ ઓફલી ક્વેશ્ચન તમને આની અંદરથી મળશે. MCQ કેવા પૂછે? તો કે આનું પારિમાણિક સૂત્ર શું થાય, પહેલાંનું પારિમાણિક સૂત્ર. હું બધાનું તમને બતાવીશ. પહેલાં નિયમો ભણીએ, એના ઉપરથી પછી આપણે જાણીએ. હવે ધારો કે સપોઝ હું તમને આવું આપી દઉં, ચલો 0.2013 અને 0.0013, આની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી?
બરાબર, તો આમાં તમે એવું કહેશો કે દશાંશ ચિહ્ન પછી આવતા બધા જ અંકો સાર્થક અંકો છે એવું તમે કહેશો, પણ ખરેખર કેવું થાય છે એ બધી ઘટના હું તમને સમજાવવા જઈ રહ્યો છું. જેટલા પણ અંકો શૂન્ય સિવાયના હોય તેને સાર્થક અંકો ગણવા, જેવા કે 1, 2, 23, 24 શૂન્ય સિવાયના, એટલે 0 સિવાયના બધા જ તમને શું ગણવાના છે, સાર્થક અંકો ગણવાના છે. ઉદાહરણ એનું કેવું આપવાનું બેટા, શૂન્ય સિવાયના અંકોને ફિઝિક્સમાં કહેવાય શૂન્યોત્તર અંકો. ઉદાહરણ આનું આવે 123. અબ્બી હાલ 12 સાયન્સ ફિઝિક્સના 50 એમસીક્યુ ભણાવીને લાઈવ થઈને મૂકીને પાણીનો ગ્લાસ પીને આ કરાવું છું, એટલે યાદ રાખજો કે તમારા માટે કામ કરીએ છીએ. સાર્થક અંકોની ડાબી બાજુ જેટલા શૂન્યો હશે તેને સાર્થક અંકો ગણવા નહીં. તો સાર્થક અંકો છે બેટા, ધારો કે આનું ઉદાહરણ કેવું, તો આ મારો ડાબો હાથ છે 0, 225, તો ધારો કે આ બધી સંખ્યાને સાર્થક અંક ગણાય, આને ગણાય નહીં. તો આમાં આમાં 3 સાર્થક અંક છે, આની અંદર કેટલા છે, 3. સાર્થક અંકની ડાબી બાજુ કેટલા પણ શૂન્ય હોય એને સાર્થક અંક ગણવાના નહીં. આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ છે, આના આધારે જ એમસીક્યુ પૂછાય છે, બાકી કોઈના આધારે પૂછતા નથી. બે સાર્થક અંકોની વચ્ચેના તમામ અંકો સાર્થક અંકો છે. જુઓ, એનો મતલબ એ થયો કે હું અહીંયા 0ની જગ્યાએ 1 મૂકી દઉં, તો આ બી સાર્થક અંક છે અને આ શૂન્ય સિવાયનો આ છે, આ બી સાર્થક અંક છે. તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા 1, 2, 3, 4 અને કેટલી હોવી જોઈએ, 5 છે. અહીંયા 0 છે, 0 સિવાયના કેટલા છે, અહીંયા 3 સાર્થક અંકો છે. અહીંયા 0 સિવાયના કેટલા છે, તો કે 2 છે. પણ હમણાં જુઓ, દશાંશ ચિહ્ન પછી આવતા શૂન્યો સાર્થક અંકો છે. તો આ દશાંશ ચિહ્ન પછી આવતા શૂન્યો સાર્થક અંકો છે, તો અહીંયા તો 2 જ લખ્યા સર તમે, કેમ 4 ના આવે, કેમ ના આવે, કેમ કે એના પહેલાનો નિયમ તું જોઈ લે. એના પહેલાનો નિયમ શું છે, 2 સાર્થક અંકોની વચ્ચેના અંકો. તો અહીંયા 2 સાર્થક અંકોની વચ્ચે કેટલા છે, તો કે આ 1 સાર્થક અંક છે અને 3જો સાર્થક અંક છે એની વચ્ચે, તો કશું નહીં. તો આન્સર કેટલો આવે બેટા, 2. ભલે ને પછી દશાંશ ચિહ્ન પછીના બધા જ અંકો સાર્થક અંકો હોય, શૂન્ય સાર્થક અંકો ક્યારે હોય, આ નિયમ ક્યારે સાબિત થાય, આ બાજુ. તો સપોઝ હું 0.1 પછી 0001 લખું, તો દશાંશ ચિહ્ન પછીના શૂન્ય સાર્થક અંકો છે ક્યારે, જ્યારે એના પહેલાં કોઈ સાર્થક અંક આવેલો હોય ત્યારે. ખબર પડી ગઈ? તો અહીંયા ટોટલ કેટલા થાય, 1, 2, 3, 4, 5 અને 6 સાર્થક અંકો અહીંયા થાય. નાઉ ગોટ ઇટ બેટા? તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી. સાર્થક અંકની તરત પછી બાજુમાં દશકની ઘાતમાં આવેલું પદ હોય તો ડાબી બાજુવાળા પદોને ધ્યાન રાખવા, મતલબ કોઈ બી એક્સ વાય ઝેડ, ચલો 122×10 કોઈ પણ એક્સ વાય ઝેડ ઘાતો હોય એની સાથે આપણને કોઈ ફરક પડતો નથી. આ બધાને ગણવાનું જ નહીં, આ બાજુવાળું જોવાનું. આમાં કેટલા છે, 3 સાર્થક અંકો છે. 20, 25 આમાં કેટલા છે, તો કે 4 છે. કેમ, આ સાર્થક અંક, આ સાર્થક અંક વચ્ચેવાળા બી શું થાય, સાર્થક અંક. પછી ભૌતિક રીતના જેનું માપન થયેલું હોય એવો એક નિયમ આવે છે, જેમ કે પાઈ છે. તો પાઈની અંદર બેટા શું હોય, તો કે 3.1415 92 96 27 24 26 28, પછી તમારા ફ્રેન્ડનો નંબર પાછળ લખી દો, તો એટલા બધા અંકો છે. તો આવા જે ભૌતિક રીતના ગણતરી કરેલી હોય ને એની અંદર સાર્થક અંકોની સંખ્યા કેવી હોય, અનંત હોય. કેવી હોય, અનંત હોય. હવે આપણે આના આન્સર આપીએ. ચલો 0.01 210ની અંદર સાર્થક અંકો કેટલા બેટા, 1 અને 2ની વચ્ચે બધા સાર્થક અંકો થાય એટલે 3. આમાં કેટલા, આ 1 અને 2ની વચ્ચેવાળા બધા સાર્થક અંકો થાય એટલે 4. આ 1 અને આ તો 0 છે, આને નહીં ગણીએ. કેમ, દશાંશ ચિહ્ન પછીના શૂન્ય સાર્થક અંકો હોય પણ એના પહેલા એક સાર્થક અંક આવ્યો છે ને તો ગણવો પડશે. બરાબર, એના પહેલા છે ને સાર્થક અંક, દેખાય છે? તો આ દશાંશ ચિહ્ન પછીના બધા અંકો સાર્થક અંકો છે, પણ એના પહેલા કોઈ સાર્થક અંક હોય તો. તો આમાં ટોટલ કેટલા થાય, 4. આ ને આ બંને સાર્થક અંક એટલે ટોટલ કેટલા થશે, 4. આ બંને સાર્થક અંક ટોટલ કેટલા થશે, 1, 2, 3, 4, 5. ખબર પડી ને બેટા? આવી રીતના ક્વેશ્ચન તમને બોર્ડ એક્ઝામ, સોરી, કાલે એકમ કસોટીની અંદર આવશે. ઘણા બધા રાઉન્ડ ઓફના નિયમો પણ તમને સમજાયા છે, જેના આધારે એમસીક્યુ એવા પૂછાય કે 2.99 આ 1199ના રાઉન્ડ ઓફ કરો 2 ડિજિટ સુધી. તો પહેલાં હું 9ને કાઢી નાખું, તો 129 તો એમ જ લખાય. પછી આને લખવું હોય તો તમને શું લખવું પડે, 9 જાય તો અહીંયા 5 થી નાની સંખ્યા છે એટલે 1 વધશે, આન્સર આવશે
સ્થિર. આને થયા રાઉન્ડ ઓફના નિયમો. ચલો નેક્સ્ટ સ્લાઇડની અંદર હું તમને થોડું બીજું કંઈક શીખવાડવા માગીશ, જેવું કે તમે આ એકમ કસોટીની અંદર ખાલી જગ્યાઓને એવું બધું કરી શકો છો. પારિમાણિક સૂત્રો જે છે એ મોસ્ટ ઓફલી સ્થાન હોય તો સ્થાનને એક્સ વડે દર્શાવાય, એનો એકમ મીટર હોય અને એનું પારિમાણિક સૂત્ર હોય L1. સ્થાન ઉપરથી એક્સ અપોન ટી કરો તો સ્થાન ભાગ્યા સમય થઈ જાય, એકમ સમયમાં કાપેલું અંતર, એને તો શું કહેવાય? વેગ કહેવાય. વેગ એટલે સ્થાનનો એકમ મીટર અને આનો એકમ શું થઈ જાય બેટા? સેકન્ડ. પછી વેગ ભાગ્યા સમય કરો, ફરીથી વેગ ભાગ્યા શું કરો? સમય. તો આ તો મળી જાય પ્રવેગ. પ્રવેગનો એકમ શું થઈ જાય બેટા? વેગ મીટર અપોન સેકન્ડ સ્ક્વેર. હવે પારિમાણિક સૂત્રોની વાત કરશો યાર તમે, આ છે L1 અપોન T1, આનું પારિમાણિક સૂત્ર L1 અપોન T2, L1 T-2 થઈ જાય. પછી પ્રવેગ આવી ગયું. ચલો હવે હું બળની વાત કરું તો બળ ઇઝ ઇક્વલ ટુ શું થાય? MA. આ પ્રવેગનું તો ખબર છે, એમ એટલે શું થાય? કિલોગ્રામ. પ્રવેગ બરાબર શું લખાય? મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેરને તો શું લખાય ભાઈ? M1 L1 T-2. જોજો હા, M1 L1 T-2. તો આ થયું બળનું પારિમાણિક સૂત્ર. તમને એવા વિભિન્ન વિભિન્ન પ્રકારના પારિમાણિક સૂત્રો એ લોકો પૂછી શકે છે, તમને આવડવા જોઈએ. બરાબર, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી તમને ખબર છે 7 મૂળભૂત ભૌતિક રાશિઓ કઈ છે? એક તો છે લંબાઈ, પછી એક છે દળ, બીજું છે સમય, ત્રીજું છે તાપમાન, બીજું છે જ્યોતિ આંટીની તીવ્રતા, એટલે જ્યોતિ તીવ્રતા, જ્યોતિ તીવ્રતા. પછી શું છે બેટા? દ્રવ્યનો જથ્થો. પછી છે વિદ્યુત. એટલીસ્ટ આ લોકોનું તો આવડવું જ જોઈએ યાર. 1 2 3 4 5 6 7 લંબાઈનો એકમ હોય મીટર, દળનો એકમ હોય કિલોગ્રામ, સમયનો એકમ હોય સેકન્ડ, તાપમાનનો એકમ હોય T=K અથવા ડિગ્રી સેલ્સિયસ, જ્યોતિ તીવ્રતા કક્ષામાં અપાય કેન્ડેલા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ, દ્રવ્યનો જથ્થો કક્ષામાં અપાય મોલની અંદર, વિદ્યુત પ્રવાહ કક્ષામાં અપાય એમ્પિયરની અંદર. આવું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બધું પૂછી શકે છે બેટા. તમને એવું પૂછે કે ઘનકોણ છે ને ઓમ, આ જે D ઓમ, આને શું કહેવાય? ઘનકોણ. તો આ ઘનકોણનો એકમ શું થાય? તો તમને ખબર છે ઘનકોણ = DA/R² આવે. બરાબર, આ DA એટલે શું? ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર થાય, અને અંતરનું બી શું થાય? મીટર સ્ક્વેર. તો એનો એકમ ના હોય અને પારિમાણિક સૂત્ર બી ના હોય. ઘનકોણ એ એકમ અને પારિમાણિક સૂત્રના રહિત હોય છે. બરાબર, મોટા ભાગના ક્વેશ્ચન્સ MCQની અંદર પૂછાય એવા 7-8 છે. તમને મોસ્ટ ઓફલી સ્વાધ્યાય કરવું પડશે. જેટલું વધારે એકમ કસોટીની અંદર તમે બેટા સ્વાધ્યાય કર્યું હશે એટલા વધારે માર્ક્સ આવશે. જેટલું ઉદાહરણમાંથી આવવાનું હતું એ મેં તમને કરી આપ્યું. મોસ્ટ ઓફલી બધું હવે એમાંથી પૂછાવાનું છે સ્વાધ્યાયની અંદર. ને શું પૂછાવાનું છે એના માટે તમે લોકો અત્યારે જ સંપર્ક કરો 9586-6058. એ મતલબ શું પૂછાવાનું? અલા એવું નહીં યાર, શું ઇમ્પોર્ટન્ટ શું છે એની આખી એક પ્રોપર PDF તમને અવેલેબલ કરીશું. આ તો શું 12th વાળાને ભણાવવાનું જ છે, જોડે જોડે 11th વાળાને ટિપ્સ આપી દઈએ. રોજ સવારે 2-3 કલાક 11th વાળાને ઓફલાઈન ભણાવું છું. તો તમને અત્યારે મેં ટિપ્સ આપી કે કાલના દિવસે આટલું કરીને જજો બેટા, વધારે સારા માર્ક્સ આવશે. બરાબર, તમે કહેશો સર પર્સનલ થોડાક લેક્ચર સારા મૂકો અમને ખબર પડે એવા, તો એમાં બી મૂકીશું. આ તો જસ્ટ ફર્સ્ટ લેક્ચર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. તમારા 10-15 મિત્રોને શેર કરજો, એજ્યુગડવીની અંદર જોડાયેલા રહેજો. નેક્સ્ટ વિડીયોઝની અંદર તમને વધુ સારી માહિતીવાળા અને વધુ સચોટ એવા લેક્ચર મળશે. તમારા ડાઉટ્સ કોમેન્ટમાં લખજો, જેથી કરીને હું તમારા ઉપર 1-1 2-2 મિનિટના શોર્ટ વિડીયો બનાવું અને એમાં તમારા સોલ્યુશન આપી શકું. થેન્ક યુ.